नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? आजे आपणे धोरण 9 विज्ञान विषयनी अंदर चेप्टर 8 गति जेमा आजे आपणे आगळ अभ्यास करीशुं। त्यार पछी तमारा पाठ्यपुस्तकना पाना नंबर 109 ઉપર જે ઇન્ટેક્સ એટલે કે પ્રેક્ટિસ માટેના જે દાખલાઓ આપેલો છે તેમાંનો 3જો દાખલો કે એક ટ્રોલી ઢોળાવ ધરાવતી સપાટી પર 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે તરફ ગતિ કરે છે તો ગતિની શરૂઆત બાદ 3 સેકન્ડના અંતે તેનો વેગ કેટલો હશે? તો અહીં ટ્રોલી છે ઢોળાવ ધરાવતી સપાટી પર ગતિ કરવાની શરૂઆત કરશે, એટલા માટે અહીં યુ છે તે 0 થશે, માટે અહીં પ્રારંભિક વેગ યુ બરાબર 0। ત્યાર પછી પ્રવેગ, એટલે કે પ્રવેગ તમને અહીં કેટલો આપેલો છે તો કે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। ત્યારબાદ તે કેટલા સમયના અંતે તેનો વેગ પૂછેલો છે તો કે ટી, એટલે કે ટી બરાબર 3 સેકન્ડ। અને અહીં તમને અંતિમ વેગ પૂછેલો છે એટલે કે વી બરાબર કેટલા। તો અહીંયા આપણે ગતિના કયા સૂત્રનો ઉપયોગ કરીશું? તો કે પ્રથમ પહેલું સૂત્રની મદદથી આપણને અંતિમ વેગ મળી જશે, તો કે વી બરાબર યુ પ્લસ એટી, કે જ્યાં પ્રારંભિક વેગ 0 છે અને ત્યારબાદ પ્રવેગ છે તે તમને કેટલો આપેલો છે તો કે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને સમય એટલે કે 3 સેકન્ડ। તો અહીં 2 × 3 એટલે કેટલા થશે? તો કે 6। તો અંતિમ વેગ અહીં તમને કેટલો મળશે? તો કે 6, અને તેનો એકમ છે તો એકમ કેટલો થશે? તો કે મીટર પ્રતિ સેકન્ડ, એમ અહીં અંતિમ વેગ આપણને 6 પ્રતિ એટલે મીટર પ્રતિ સેકન્ડ મળશે। ત્યાર પછી બીજી રકમ આ મુજબ આપેલી છે કે એક રેસિંગ કારનો અચળ પ્રવેગ 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, તો અહીં ગતિની શરૂઆત બાદ 10 સેકન્ડના અંતે તેણે કેટલું અંતર કાપેલું હશે? તો અહીં જ્યારે ગતિ કરવાની શરૂઆત કરશે કાર ત્યારે તેનો પ્રારંભિક વેગ કેટલો હશે? તો કે અહીં યુ બરાબર 0 પ્રારંભિક વેગ હશે। ત્યાર પછી પ્રવેગ કેટલો આપેલો છે? તો કે 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અહીં આપેલો છે। ત્યાર પછી સમયગાળો, તો કે ટી કેટલા સમયના અંતે? તો કે 10 સેકન્ડના અંતે અહીં તમને અંતર એટલે કે એસ બરાબર કેટલા આપણે શોધવા પડશે। અહીં આપણે અંતર શોધવા માટેના 2 સૂત્રો તમે જાણો છો, તો અહીં આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરીશું કારણ કે તેમાં અંતિમ વેગ આપેલો નથી। તો એસ બરાબર યુટી પ્લસ 1/2 એટીનો સ્ક્વેર, કે જ્યાં યુ એટલે કે પ્રારંભિક વેગ કેટલા આપેલા છે? કે 0 આપેલા છે, માટે 0, અને સમય 10 સેકન્ડ। ત્યાર પછી પ્લસ 1/2, પ્રવેગ કેટલા આપેલા છે? તો કે 4, અને સમય એટલે કે 10^2 અહીંયા આપેલા છે। 0નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે થશે તેનો જવાબ હંમેશા આપણને 0 જ મળશે। ત્યાર પછી અહીં છેદ ઉડાડીએ તો 2, 2, 4, અને અહીં 10^2 આપેલો છે એટલે કે 2, અને કૌંસમાં 10^2 એટલે કેટલા થશે? 100, એટલે અહીં આપણને આન્સર કેટલો મળશે? તો કે 200। પરંતુ તમે જાણો જ છો કે અંતરનો એકમ કેટલો છે? મીટર, એટલે અહીં આપણને જવાબ મળશે 200 મીટર। એટલે કે રેસિંગ કાર છે તે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કર્યા બાદ 10 સેકન્ડના અંતે છે કેટલું અંતર કાપશે? તો કે 200 મીટર જેટલું અહીં અંતર કાપે છે। ત્યાર પછીનો પ્રશ્ન, તે એક પથ્થરને ઉર્ધ્વ દિશામાં 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે,
जो गति दरमियान पत्थरनो अधो दिशामां प्रवेग એટલે કે જ્યારે પથ્થરને આકાશ તરફ ઉપરની તરફ જ્યારે ફેંકવામાં આવે છે 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ત્યારે તેને નીચે ગુરુત્વાકર્ષણ બળ વિરોધ દિશામાં નીચેની તરફ લાગતું હશે તો એ કેટલું લાગે છે તો કે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે કે તેટલો અધો દિશામાં પ્રવેગ એટલે કહી શકાય કે વિરોધી બળ લાગે છે ને વિરોધી જે બળ લાગતું હોય તેને આપણે પ્રતિપ્રવેગ પણ કહી શકીએ એટલે પ્રતિપ્રવેગ કેટલો છે તો કે 10 મીટર પ્રતિ સેકન્ડ કેમકે ઉપરની તરફ જ્યારે ફેંકીએ છીએ પથ્થરને ત્યારે તેને વિરુદ્ધ દિશાની અંદર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રતિપ્રવેગ લાગતો હોય છે એટલે કે વિરોધી બળ લાગતું હોય છે તો પથ્થર કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે અને તથા તેને ત્યાં પહોંચતા કેટલો સમય લાગશે કે દાખલા તરીકે આ કોઈ પથ્થર છે કે જેને તમે ઉપરની તરફ કેટલા તો કે 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકો છો ત્યારે તેને નીચે તરફ અધો દિશામાં કેટલું લાગે છે તો કે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જેટલું તેને વિરોધી બળ લાગે છે તો પથ્થર છે અહીં કેટલા સમય અને કેટલી ઊંચાઈ અહીં સ્થિર થશે અને ત્યાર પછી તે નીચે આવશે જે આપણે શોધવાનું છે તો અહીં તમે જે ઉર્ધ્વ દિશામાં પથ્થરને ફેંકેલો એટલે કે પ્રારંભિક વેગ કેટલો આપેલો છે તો કે 5 મીટર પ્રતિ સેકન્ડ અહીં આપેલો છે ત્યારબાદ પ્રતિપ્રવેગ વિરોધી બળ કેટલું લાગે છે તો કે -10 વડે દર્શાવશું મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હવે વી બરાબર 0 કેમ કે ગુરુત્વાકર્ષણ બળના કારણે એક પોઈન્ટ એવો આવશે કે જે ત્યારે એનો અંતિમ વેગ છે તે 0 થઈ જશે અને ત્યારબાદ ફરીથી તે નીચે ગતિ કરવા લાગશે એટલે જ્યાં તે સ્ટોપ થાય છે તે અંતિમ વેગ કેટલો હશે તો કે 0 મીટર પ્રતિ સેકન્ડ અહીં થશે તો જેના આધારિત આ પથ્થર અહીં પહોંચશે તેનો સમયગાળો મળી જશે તો કે હા આપણે અહીં પ્રથમ સૂત્રનો ઉપયોગ કરીશું વી બરાબર યુ પ્લસ એટી કે ત્યાર પછી આપણે અહીં સૂત્રમાં કિંમત મૂકીએ વી બરાબર 0 યુ બરાબર 5 અને અહીં તમને પ્રતિપ્રવેગ આપેલો છે એટલે કે -10 અને ટી શોધવાના છે ત્યાર પછી 5 છે બરાબરની પેલી સાઈડ જશે એટલે માઇનસ થશે કે -10 ટી બરાબર -5 અહીં -10 છે તે છેદમાં જશે એટલે ટી બરાબર -5ના છેદમાં -10 આપણે છેદ ઉડાડશું એટલે 5, 2, 10 અને -10 છે કે જે પ્લસ થઈ જશે એટલે સમયગાળો કેટલો મળશે તો કે 0.5 સેકન્ડ તો 0.5 સેકન્ડના અંતે આ પથ્થર સ્થિર થશે પરંતુ તે કેટલું અંતરે તે સ્થિર થશે તે ગોતવાનું છે તો અહીં આપણે ત્રીજા સૂત્રનો ઉપયોગ કરીએ કે વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2as કે જ્યાં આપણે કરતા બનાવીએ અંતરને તો એસ બરાબર વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેરના છેદમાં 2a અહીં કિંમત મૂકીએ તો અંતિમ વેગ 0 એટલે 0નો વર્ગ થશે ત્યારબાદ પ્રારંભિક વેગ યુ એટલે કે 5નો વર્ગ તેના છેદમાં 2a એટલે a છે પ્રતિપ્રવેગ કેટલો આપેલો છે તો કે -10 0નો વર્ગ 0 -5નો વર્ગ 25 થશે ત્યાર પછી અહીં 2 × 10 એટલે કેટલા થશે 20 પણ કેવા 20 -20 થશે એટલે 0માંથી 25 બાદ કરીએ તો -25ના છેદમાં -20 અહીં આપણે ભાગ પાડીએ તો 25ના 2 ભાગ પડશે તો કે 5 × 5 તેના છેદમાં -5 × 4 5 છે તે કેન્સલ થશે તો આપણને અંતર છે કેટલું મળશે અહીં -+ પ્લસ થઈ જશે એટલે કે 5ના છેદમાં 4
એટલે કે જે આપણને અંતર મળશે તે કેટલું મળ્યું? તો કે 1.25 મીટર અહીં તમને અંતર મળશે. એટલે કે આ પથ્થર છે તે 0.5 સેકન્ડ પછી 1.25 મીટર જેટલું અહીં છે તે અંતર કાપશે.